जय महाराज। आजनी जे आपणी एक्टिविटी छे एनुं नाम छे बेलेंसिंग। एनी अंदर आपणे करवानुं छे एवुं के आपणा घरे पाटलो હોય તો પાટલા ઉપર આપણી પાસે વાડકીઓ હોય, ગ્લાસ હોય, કેરમની કુકીઝ હોય અથવા તો બીજા કોઈ બી એવા બ્લોક્સ હોય, તો એ બ્લોક્સ લઈ અને બાળકને બતાવવાનું છે। જેમ કે ગ્લાસ હોય તો ગ્લાસનું કેવી રીતના આપણે પિરામિડ બનાવી શકીએ છીએ, ત્રણ ગ્લાસ, પછી એની ઉપર બે ગ્લાસ, એની ઉપર એક ગ્લાસ। કેરમની કુકીઝ હોય તો એકની ઉપર એક, એકની ઉપર એક, એવી રીતના આપણે સ્ટેક કરીને એનો ટાવર બનાવીએ, તો એ વસ્તુ આપણે બાળકને શીખવાડવાની છે। તમને બતાવ પહેલાં આપણે જોઈ લઈએ કે કેવી રીતના આ એક્ટિવિટી કરીશું। નમસ્વી અને નવિશા તમને આ એક્ટિવિટી કરીને બતાવે છે, પછી એના બેનિફિટનું તમને કહું। જે મહારાજ, હવે આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ। શું બનાવ છું તું? હું ગ્લાસનું પિરામિડ બનાવું। ઓકે, એની ઉપર મૂકવાનું બેટા, આવી રીતના તમે પણ તમારા બાળક સાથે આ એક્ટિવિટી કરજો। આ જે એક્ટિવિટી આપણે કરી એના બેનિફિટ્સ તમને જણાવી દઉં કે સૌથી પહેલો જે બેનિફિટ છે એ છે કે લર્ન કોઓર્ડિનેશન, એટલે બાળક શું કરશે કે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ વસ્તુ એક મેનરની અંદર અરેન્જ કરશે। આપણે એને શીખવાડીએ કે પિરામિડ બનાવવું છે તો એક રીતે પિરામિડ બનાવશે, એટલે એ કરે, એનાથી થાય છે શું કે કોઓર્ડિનેશન, વસ્તુઓનું કોઓર્ડિનેશન કરતાં શીખે છે, એટલે એનો એક બેનિફિટ છે લર્ન કોઓર્ડિનેશન। બીજો જે બેનિફિટ છે એનો એ છે કે આઈ મૂવમેન્ટ, આઈ મૂવમેન્ટ એટલે આંખોની હલનચલન, કારણ કે એક જગ્યાએથી આમ વસ્તુ લેશે પછી એ બીજી જગ્યાએ મૂકશે, ત્યાં એને સ્ટડી કરશે આંખો, એટલે આંખોની જે મૂવમેન્ટ છે આની અંદર બહુ જ વધારે યુઝ થાય છે, એટલે એનાથી આઈસાઇટ પણ એની ઇમ્પ્રૂવ થાય છે અને એનું કોન્સન્ટ્રેશન પણ વધે છે। ત્રીજો જે એનો બેનિફિટ છે એ છે ઇમ્પ્રૂવ સ્ટ્રેન્થ,
સ્ટ્રેન્થ કઈ રીતના કે એ જ્યારે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ વસ્તુ મૂકે છે ત્યારે એના ફાઇન મોટર સ્કિલ્સ બી યુઝ થાય છે, પ્લસ એ જગ્યાએથી લઈને બીજી જગ્યાએ જ્યારે એને વસ્તુ મૂકવાની હોય છે ત્યારે એનું ટોટલી કોન્સન્ટ્રેશન અને ટોટલી એનું જે સ્ટ્રેન્થ હોય એ બધી એક જ જગ્યાએ ફોકસ થાય છે, એટલે એનો જે સ્ટ્રેન્થ છે એ પણ ઇમ્પ્રૂવ થાય છે આ એક્ટિવિટીથી. બહુ જ સરસ એક્ટિવિટી છે બાળકની અંદર કોન્સન્ટ્રેશન ઇમ્પ્રૂવ કરવા, જેનું બાળક એટલે જેને એવો પ્રોબ્લેમ હોય કે બાળક શાંતિથી નથી બેસતું, તો તમે એને આ એક્ટિવિટી કરાવી અને એક જગ્યાએ થોડી વાર એને બેસાડી શકો છો. એનાથી એનું કોન્સન્ટ્રેશન વધે છે પ્લસ બાળક બેસતું થાય છે. તો આવી રીતના અલગ અલગ વસ્તુઓ આપીને એને તમે આ એક્ટિવિટી કરાવી શકો છો. હું આશા રાખું છું કે તમે તમારા બાળક સાથે એક્ટિવિટી કરશો. જય મહારાજ.